નમસ્તે બાળકો, આજે આપણે જુદા જુદા આકારોની સમજ મેળવીશું. બાળકો, આપણા ઘરમાં જુદા જુદા આકારોની ઘણી બધી વસ્તુઓ હોય છે. આજે આપણે એ વસ્તુની સમજ મેળવીએ. આ કયો આકાર છે બાળકો? ગોળ. ગોળ આકારની તમે કઈ કઈ વસ્તુઓ જોઈ છે? સૂરજ દાદા, ગાડીનું પૈંડું, સરસ. આ આકાર કયો છે? ચોરસ. તમે ચોરસ આકારનું કેરમ બોર્ડ પર કેરમ રમો છો ને? ત્રિકોણ. બાળકો, ત્રિકોણ જોઈને મને કંઈક યાદ આવી ગયું. જ્યારે તમારો જન્મદિવસ હોય ત્યારે તમે જે ટોપી પહેરો છો તેનો આકાર ત્રિકોણ હોય છે. સમોસાનો આકાર ત્રિકોણ હોય છે. લંબચોરસ. આપણા વર્ગમાં બેસવાની જે બેન્ચ હોય તેનો આકાર લંબચોરસ છે. તારા. બાળકો, આકાશમાં રાત્રે ટમટમતા તમે તારા જોયા છે ને? આ પંચકોણ. પંચકોણની પાંચ બાજુઓ હોય છે. હવે ષટ્કોણ. ષટ્કોણની છ બાજુઓ હોય છે. બાળકો, આપણે આકારોની સાથે આકારોના નામ સમજ્યા. હવે આપણે આગળ જોઈએ. ગબડાવવું અને સરકાવવું. બાળકો, આ જલ દડાને લપસણી પરથી ગબડાવે છે. જુઓ, ચિત્રમાં તમને આ દડો ગબડતો ગબડતો નીચે તરફ આવે છે. જ્યારે હીરબેન લપસણી પરથી ડબ્બાને હળવેથી ધકેલે છે, તો આ ડબ્બાનું શું થશે? હા બાળકો, આ ડબ્બો લપસણી પરથી સીધો સરકીને નીચે તરફ આવશે. બાળકો, જે વસ્તુ ગબડતી ગબડતી નીચે તરફ આવે છે તેને ગબડવું કહેવાય, અને જે વસ્તુ સીધી સરકીને નીચે તરફ આવી જશે તેને સરકવું કહેવાય. હવે આપણે નીચે તરફ જોઈએ. ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. બાળકો, આ ચાર વસ્તુમાંથી કઈ કઈ વસ્તુઓ ગબડશે? આનો જવાબ તમારે આપવાનો છે. પેન્સિલ ગબડશે કે સરકશે? ગબડશે. દડો ગબડશે. માખણની પેટી નહીં ગબડશે. અને ડુંગળી ગબડશે. હવે આગળ જોઈએ. આ સૂચના તમારે પણ મારી સાથે વાંચવાની છે. સરકતી હોય તે વસ્તુ પર ખરાની નિશાની કરો. હવે કાકડી, ટામેટું, પેટી અને શેલમાં કઈ વસ્તુ સરકશે? હા, પેટી
सरक छे। हवे आज रीते बीजा थोड़ा उदाहरण जोईए। चलो आपणे सूचना वाचीए। गबड़ती वस्तु माटे खरा तथा सरकती वस्तु माटे खोटू करो। बेट बाड़को सरकशे के गबड़शे? सरकशे। दड़ो गबड़शे। रंगनो क्यूब सरकशे। टीन गबड़शे। पेंसिल गबड़शे। सफरजन गबड़शे। टी बॉक्स सरकशे। माचिस बॉक्स सरकशे। दूधी गबड़शे। रोलर गबड़शे। पेटी सरकशे। डुंगळी गबड़शे। शेल गबड़शे। वासणी गबड़शे। टमेटू गबड़शे। अने ढोलक गबड़शे। जो बाळको, गबड़ती वस्तुओ अने सरकती वस्तुओ पर आपणे खरा खोटानी निशानी करी। हवे आज रीते तमने जे लेसन आपवामां आवे ते लेसन तमारे स्वच्छता राखी सुंदर अक्षरे करवानुं छे। हवे आपणे काले मळशुं। गुड बाय बाळको।